स्वागत है विद्यार्थी मित्रों, आप सबनों माँ आशापुरा एजुकेशनल विडियो में। जेमा हूँ मेघना वर्ग में। आज आप जोई रहा है धोरण 11 में आंकड़ाशास्त्र विषय में पांचमो चैप्टर जेनु नाम है आवृत्ति वितरण विषमताओ। हवे गया विडियो लेक्चर थी आपणे बाउलीनी पद्धति विषेनी माहिती मेळवी गया छे। हवे एना दाखलानी शुरुआत करिए तो सौ प्रथम आपणे जोईए दाखला नंबर 1 स्वाध्याय 5.2 नो। एनामां तमने माहिती आपवामां आवेली छे कि एक जिमखानामां कसरत करता जुदा जुदा युवानोनी तमने अहींया उमर आपवामां आवेली छे। हवे ए उमरने आधारे तमारे बाउलीनी पद्धतिथी विषमता शोधवानी छे अने विषमतांकनो प्रकार जणावानो छे। तो सौ प्रथम आपणे जोईए कि तमने जे कोष्टकमां माहिती आपवामां आवेली छे ए माहिती अनुसार आपणे पहेला शुं लखीए छीए, अवलोकनो। हवे अहींया तमने जे अवलोकनो आपेला छे ए आડાવડા છે। तो सौ प्रथम आपणे ए અવલોકનોને શું કરશું, ચઢતા ક્રમમાં ગોઠવશું। જ્યારે પણ તમે બાઉલીની રીતની દાખલો ગણતા હો એમાં માત્ર તમને અવલોકનો આપેલા હોય તો સૌ પ્રથમ કામ તમારું રહેશે કે તમારા આપેલા અવલોકનોને તમે શું કરશો, ચઢતા ક્રમમાં ગોઠવશો। તો ચઢતા ક્રમમાં ગોઠવતી વખતે સૌ પ્રથમ એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી કે જેની સામે તમારું જે આવૃત્તિ આવતી હોય, જે ખાનાની જે આવૃત્તિ હોય એ જ ખાનાની આવૃત્તિ તમારે લખવાની રહેશે। એવું નહીં કે માત્ર તમે ઉપરના વર્ગને, ઉપરના અવલોકનોને ગોઠવ્યા, એના નીચેના આવૃત્તિને તમે ભૂલી ગયા। ફોર એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલાં આવે છે 17। તો 17ની સામે તમે કોષ્ટકમાં જોશો તો 17ની સામે આવૃત્તિ કઈ છે, 4 છે। તો એ આવૃત્તિ એની સામે જ લખવી। પછી તમારે આવૃત્તિના ખાનાને ક્રમ અનુસાર ચઢતા ક્રમમાં ગોઠવવાની જરૂર રહેતી નથી, માત્ર તમારે અવલોકનોને જ ચઢતા ક્રમમાં સૌ પ્રથમ ગોઠવવાના રહેશે। તો 17, 18, 20, 22, 23, 25, 26 ને 28 આ તમારા અવલોકનો આપણે ચઢતા ક્રમમાં ગોઠવેલા છે। એની સામે આવેલી તમારી આવૃત્તિ જેને આપણે એફ તરીકે ઓળખીએ છીએ, અને એફનો સરવાળો એટલે કે તમને શું મળશે, એન બરાબર 83, એન બરાબર 83 મળે છે। હવે બીજી કિંમતમાં આપણે શું શોધશે, બીજી કોલમ આપણને રહેશે સીએફઆઈની, સંચય આવૃત્તિ। તો સૌ પ્રથમ તમને સંચય આવૃત્તિ આવડે છે કે પહેલું અવલોકન એમના એમ મૂકવું, ત્યાર પછી પહેલું અવલોકન પ્લસ બીજું અવલોકન એટલે કે 4 વત્તા 11 એટલે મળશે તમને 15, 15 વત્તા 19 34, 34 વત્તા 9 એટલે આવશે 43, 43 વત્તા 8 એટલે 51, અને 51 વત્તા 22 એટલે 73, 73 વત્તા 7 80, અને 80 વત્તા 3 એટલે 83। જે તમારી કિંમત 83 છેલ્લું અવલોકન છે એ જ તમારું અહીંયા આવૃત્તિનો ટોટલ કુલ તમારો પણ 83નો થવો જોઈએ। તો હવે આપણે સૌ પ્રથમ શોધીએ, જ્યારે આપણે બાઉલીની રીતથી કરતા હોય ત્યારે આપણે ચતુર્થકો શોધવાના હોય છે। તો સૌ પ્રથમ પહેલાં શોધીએ આપણે પ્રથમ ચતુર્થક, એનું સૂત્ર છે n વત્તા 1। કેમ કે અહીંયા માહિતી કેવી તમને આપેલી છે, અસતત પ્રકારની માહિતી છે, ત્યારે તમારે શું કરવાનું હોય છે કે તમારા ચતુર્થકમાં n વત્તા 1 છેદમાં 4, ચતુર્થક છે માટે છેદમાં 4 મૂકેલા છે। ત્યાર પછી આપણે જો તમને અહીંયા વર્ગવારી માહિતી આપેલી હોય તો માત્ર એનના છેદમાં 4 આપણે લખી શકીએ। તો n વત્તા 1 છેદમાં 4 મુ અવલોકનની કિંમત એન તમારી પાસે છે 83 + 1 છેદમાં 4 એટલે તમને શું મળશે, 21। હવે 21મું અવલોકન જે તમને મળ્યું એ તમે CFIમાં જોશો કે 21માં અવલોકનોને તમે કયા અવલોકનમાં સમાવી શકો છો। તો 21મું અવલોકન જે છે એ તમારું 34માં જે છે, 34 CFIનું 34મું એનામાં સમાઈ જાય છે। તો તમને Q1ની કિંમત કેટલી મળે છે, Q1ની કિંમત મળશે તમને 20 જેટલી। હવે શોધીએ મધ્યસ્થ, એમ એમ એટલે કે મધ્યસ્થ વચ્ચેનો ભાગ એટલે n વત્તા 1 છેદમાં 2। અહીંયા તમે ચતુર્થક, ચતુર્થકનો મિનિંગ થાય 4 અને મધ્યસ્થનો મિનિંગ થાય 2, તો અહીંયા n વત્તા 1 છેદમાં 2મું અવલોકન। હવે n છે તમારા 83 + 1 છેદમાં 2 એટલે કેટલા મળે, 42। હવે 42ને તમે ક્યાં સમાવી શકો છો, 42ને તમે અહીંયા 43માં અવલોકનોમાં સમાવી શકો છો, અને 43ની સામે તમારું વર્ગ કયું જોવા મળ્યું, 22,
तो एम बराबर के मध्यस्थ मळ्यो तमने 22 जेटलो। हवे शोधीए तृतीय चतुर्थक, तो सूत्र एमना एम हशे एन वत्ता एक छेद में चार। मात्र तृतीय चतुर्थक छे एटले त्रण क्यां मूकीशुं आपणे, काउंसने आगर मूकीशुं। हवे तमे आनो सादुरूप अहींया पहले आपेलुं छे एटले तमे डायरेक्ट एनो आंसर 21 लखी शको छो। एटले के 21 गुण्या 3 तो केटला मळे 63। હવે 63 તમે ક્યાં સમાવી શકો છો? 63 તમે સમાવી શકશો આ લાઇનમાં, એટલે કે 73માં 63 સમાયેલા છે તો તમને Q3ની કિંમત કેટલી મળે છે? 25 જેટલી Q3ની કિંમત અહીંયા મળી। હવે આપણે ચતુર્થકો શોધી લીધા, મધ્યસ્થ શોધી લીધું, હવે વારો આવે છે વિષમતાક શોધવાનો। તો એનું સૂત્ર છે જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1। સૂત્ર એકદમ સરળ છે, માત્ર એને સમજીને યાદ રાખશો તો પણ સરળતાથી યાદ રહી જશે। બધાની કિંમત તમારી પાસે અવેલેબલ છે, હવે માત્ર એને મૂકવાની છે। તો 25 + 20 માઇનસ 2 કૌંસની અંદર 22 છેદમાં 25 માઇનસ 20। હવે સૌ પ્રથમ આટલાકનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળે 45 માઇનસ 44 છેદમાં 5। એટલે આપણને આગળ સાદુરૂપ આપતા મળશે 1/5, આટલો આન્સર પણ સાચો કહેવાય। એને જો વધારે સાદુરૂપ આપો તો તમને માહિતી મળશે જે બરાબર 0.2। હવે તમારી માહિતી અહીંયા તમને કેવી મળી? પ્લસમાં માહિતી મળી છે, એટલે આ જે વિષમતાક તમે શોધ્યું એ કેવું ધરાવે છે? ધન વિષમતાક ધરાવે છે। તો આવા જ દાખલાનો અભ્યાસ કરવા માટે તમારે સ્વાધ્યાય 5 વિભાગ F એનો દાખલા નંબર 1 તમારે તમારી હોમવર્કમાં કરવાનો રહેશે। થેન્ક યુ।